नमस्कार दर्शक मित्रों, स्वागत है आपनो ऑनलाइन गुजरात न्यूज में। छू रिपोर्टर कौशिक। गुजरात मंदिरों कैम्पेन हेठ आज आपणे आव्या छीए गांधीनगर नजीकना मोटी आदरज गाम खाते, ज्यां अहींया सुंदर श्री स्वामीनारायण भगवान मंदिर आवेलू छे। अहींया भव्यति भव्य 11मा पाटोत्सवनी उजवणी चाली रही छे, जेना भागरूपे अहींया भव्य कथा महोत्सवनुं आयोजन करवामां आव्युं छे। आपणी साथे हाल स्वामीजी श्री रामकृष्णदासजी तथा गामना सत्संगी श्री जवानजी ठाकुर हाजर छे, ते आपणने संपूर्ण विगत आ मंदिरना इतिहास विशे तथा कार्यक्रमनी माहिती आपशे। नमस्कार बापू, शुं नाम छे आपनुं? मारुं नाम सद्गुरु स्वामी रामकृष्णदास जी। स्वामी जी, आ मंदिर आपणे कई जग्याए, क्या गाममां, क्या तालुका जिल्लामां आवेलुं छे? आ तालुको जिल्लो गांधीनगर अने गाम छे मोटी आदरज। स्वामीनारायण मंदिरनो आ वार्षिक पाटोत्सव छे 11मो। आ मंदिरनो शुं इतिहास छे? आ मंदिरनो इतिहास छे, स्वामीनारायण भगवान आदरज गाममां 1836 ની સાલમાં પધાર્યા અને ઉત્તર ગુજરાતમાં જેને ધંડાવ્ય પ્રદેશ કહેવાય છે એમાં એકમાત્ર અન્નકૂટ ઉત્સવ મહારાજે કરેલો અને એના નામથી આ સ્થાન ઘણું જ પ્રખ્યાત છે અને ખૂબ પ્રતાપી છે। મંદિર દ્વારા શું શું ધાર્મિક ઉત્સવ ઉજવાય છે? આમાં વાર્ષિક પાટોત્સવ તો આપણે દર વર્ષે 5 દિવસની પારાયણ ને આ બધું થાય જ છે, સાથે સાથે અન્નકૂટનો ખૂબ મહિમા છે। તો વર્ષમાં જે વર્ષના પહેલા દિવસે જે ઠાકોરજીને રાજી કરવા અન્નકૂટ ધરાય કહેતા અનેક વાનગીઓ જે મિષ્ટાન પકવાન ભગવાનને ધરાવવામાં આવે વર્ષના પહેલા દિવસે એને અન્નકૂટ કહેવાય। તો એવા અન્નકૂટ 12 મહિનામાં ઘણા 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 હરિભક્તો આવીને આ સ્થાનમાં ધરાવે છે અને મહારાજે અન્નકૂટ ઉત્સવ કર્યો સ્વામિનારાયણ ભગવાને, સાથે સાથે સંપ્રદાયમાં સૌ પહેલીવાર કોઈ સંતોને પદવી આલી કહેતા મહત્તા આલી, તો એ આદરજમાં આપેલી છે, આ પણ એક ઇતિહાસ છે। પ્રસાદીની જગ્યામાં પ્રસાદીનું મુખ્ય તો પહેલાં તળાવ છે, આ તળાવમાં મહારાજ અનેક વખત નાહેલા છે। પ્રસાદીના મહાદેવજી છે, જે શિવજીનું મંદિર છે એ સ્વામિનારાયણ ભગવાન ત્યાં પધારેલા છે, સાથે સાથે જ્યાં અત્યારે સ્વામિનારાયણ મંદિર છે ત્યાં રતુજી ખાતના વંશજોના ઘર હતા, જ્યાં સ્વામિનારાયણ ભગવાન પહેલાં ત્યાં રોકાતા અને મહારાજનો અન્નકૂટ ઉત્સવ એ જ જગ્યાએ થયેલો છે। સાથે સાથે મહારાજ આ ગામ આખું પ્રસાદીનું છે, સ્વામિનારાયણ ભગવાને તો અહીંયા સંતોને 2100 સંતોને રાસ રમાડ્યા, સાથે સાથે હરિભક્તોની સાથે પણ ભગવાન રાસ રમ્યા છે, સાથે સાથે બહેનોએ પણ એમને રાસ રમીને સ્વામિનારાયણ ભગવાનને રાજી કર્યા છે, એવા ત્રણ રાસ લીલા અહીં થયેલી। બાજુમાં તળાવ છે, એ તળાવમાં નિશાનો પણ સ્વામિનારાયણ ભગવાને પોતાના ભક્ત એવા ભગુજીની પાસે લેવડાવેલા છે, એવું આ પ્રસાદીનું સ્વામિનારાયણ સંપ્રદાયનું આ સ્થાન છે મોટી આદરજ અન્નકૂટ ઉત્સવ ધામ તાલુકો જિલ્લો ગાંધીનગર। પાટોત્સવ નિમિત્તે શું શું કાર્યક્રમોનું આયોજન રાખો? આમાં કાર્યક્રમમાં તો પહેલાં તો કથાનું આયોજન થાય કે સત્સંગ થાય તો લોકોમાં સદબુદ્ધિ આવે અને પોતાનું વર્તન સુધરે, સાથે સાથે રોજે રોજ આ ઠાકોરજીની કથામાં જે આ હરિભક્તોને જમાડવામાં આવે છે, સાથે સાથે અન્ય પ્રોગ્રામો પણ કરવામાં આવે છે, જેમ કે ધાર્મિક પ્રોગ્રામ હોય કે વ્યવહારિક પ્રોગ્રામ હોય તો અહીંયા સન્માનો કરવામાં આવે, એ સિવાય દીકરાઓના સન્માન થાય જેને સારા કાર્યો કર્યા હોય એને પણ અહીંયા આવકારવામાં આવે છે, એવી ઘણી 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 બધી પ્રવૃત્તિઓ મંદિરો દ્વારા થાય છે। તમારા દર્શકોને મેસેજ એ જ આપીશું કે તમારામાં વ્યસન અને વહેમ આ બેનો ત્યાગ કરજો, ખૂબ ભગવાન ભજજો અને ભગવાન ના ભજાય તો ગરીબોની સેવા કરજો, બધા હંપીને રહેજો, એકાબીજાની ઈર્ષા ના કરતા તો તમારા જીવનમાં ખૂબ સુખિયા થશો, વ્યસન અને વહેમ તમારા જીવનમાંથી નીકળશે તો તમારા જીવનમાં સમૃદ્ધિ આવશે। નમસ્કાર, જવનજી રાસિંગજી ઠાકોર। શ્રદ્ધા ને આશાનું કેન્દ્ર તો એવી રીતનું છે કે ભગવાન સ્વામિનારાયણ ભગવાને અનેક લીલાઓ કરેલી છે, રાસ ઉત્સવ કર્યા છે, 4 સદગુરુને પદવી આપી છે અને એમ કે અન્નકૂટ ઉત્સવ કરેલો છે અને અન્નકૂટ ઉત્સવનું મહાત્મ્ય બોલીએ છે। શ્રદ્ધાળુ ઈચ્છા રાખે છે, વિશ્વાસ રાખે છે અને એમની મનોકામના પૂરી થાય છે, અહીંયા આવતો દર 11 છે, અહીંયા ઘણા માણસો આવે છે, દર વખતે પરવેના દિવસે અન્નકૂટ ઉત્સવ થાય છે। ભગવાન ને વિદુરજીના ઘેર આવે
વિદુરજીના હૃદયમાં, વિદુરજી તો રાજ્યસભામાં હતા, એમના પત્ની હતા, એના હૃદયમાં આનંદ આનંદ ઉભરાણો, આહા ધનગડી ધનભાગ, પ્રભુ મારા ઘેર, અને એ પાછા વણ તેડ્યા આમંત્રણે એને ભગવાન સામે ચાલીને આવે તો કેટલો હરખ થાય, આનંદ આનંદ થયો, મારા કેવા મોટા ધન્ય ભાગ્ય, મારા પ્રભુ મારા ઘેર આવ્યા, ભગવાનને આસન આપીને બેસાડ્યા, પ્રભુ બિરાજો, ભગવાન કે સુલભાજી અમને ભૂખ લાગી છે, પ્રભુ હમણાં જ થાળ બનાવી લાવું, ના અત્યારે જ ભૂખ લાગી છે, જે હોય એ લાવો પ્રભુ, બીજું કઈ નથી, જે હોય એ લાવો પ્રભુ, કેળા છે, સુલભા કેળા લઈને આવ્યા, છાલ આપે ને તે છાલ ખાય, જીર્ણોદ્ધાર થયેલો, અને મંદિર માં જયારે રહેવા જેવું થયું ને ત્યારે હું અહીંયા રહેવા આવ્યો છું, બરાબર. ભારત માં વિશ્વમાં જેટલા હિન્દુઓના સાધુઓ છે ને, કહેવાનો મતલબ છે ભાગ્ય બે સિંહ બેઠા છે ક્યાં દિલ્હીમાં, ત્યાં આખા દેશને કાંઈ હાથ આવવા દે એવા નથી, અને એમાં ધર્મની સાથે બધાને સાથે રાખી ખૂબ ખૂબ આભારી છીએ. તો અમારે આ ભરતભાઈ ઠાકોર આમને બધા ભૂટા સરકાર કહે છે, તમે જાણો છો ભૂટા ક્યાં થઈ ગયા, પાકિસ્તાનમાં થઈ ગયા ને, હે આ તો માથાભારે માણસ ના કહેવાય હો છે, પણ અનિતિ છે અમારા ભૂતપૂર્વ સરપંચ એવા અમારે ભાઈ શું નામ ભૂલી ગયો પાછો, હા વીરમભાઈ પણ વર્ષો છે અમારી સાથે જોડાઈ, અને આવતી સાલ પણ તેઓ શ્રીએ સરસ મજાની સેવા જયારે લખાવી છે ત્યારે હવે આપણે આ રાયસંગી અભરાજી પરિવાર સહજાનંદ ગુરુ ભજે સદા. દરેક ભક્તોને કરબદ્ધ પ્રાર્થના છે, એમાં ખાસ અમારા ગામના ભૂલાભાઈ ત્યાં